નમસ્તે બાળ મિત્રો મજામાં નહીં તો આજે આપણે ધોરણ એક વિષય ગણિત ગમત એમાં ઘડિયા શીખીશું તો આપણે એકથી ચાર સુધીના ઘડિયા શીખી ગયા છીએ અને આજે આપણે પાંચ એકાનો ઘડિયો શીખીશું બરાબર તો પાંચ ગુણ્યા એક બરાબર પાંચ પાંચ ગુણ્યા બે બરાબર દસ પાંચ ગુણ્યા

દસની અંદર બીજા પાંચ ઉમેરીશું તો પંદર પંદરમાં પાંચ ઉમેરતા વીસ થાય વીસમાં પાંચ ઉમેરતા પચીસ થાય પચીસમાં બીજા પાંચ ઉમેરવાથી ત્રીસ થાય ત્રીસની અંદર પણ બીજા પાંચ ઉમેરીશું તો પાંત્રીસ થાય પાંત્રીસમાં બીજા પાંચ ઉમેરતા ચાલીસ ચાલીસમાં પાંચ ઉમેરતા પિસ્તાળીસ પિસ્તાળીસમાં પાંચ ઉમેરતા પચાસ થાય બરાબર હવે આપણા ઘડીઓ કઈ રીતે મૌખિક બોલીશું એ તમે શીખો અને તમારે પણ આ ઘડીઓ મૌખિક કરવાનો છે તો પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તરી પંદર પાંચ ચોક વીસ પાંચે પાંચે પચીસ પાંચ છ ત્રીસ પાંચ સીતા પાંત્રીસ પાંચ અઠ્ઠા ચાલીસ પાંચ નવા પિસ્તાલીસ પાંચે દાન પચાસ બરાબર ને બાળ મિત્રો તમારે પણ આ રીતે બોલવાનો અને મૌખિક કરવાનો છે એટલે કે મોઢે કરવાનો છે અને જે રીતે મેં અહીંયા એકવાર લખ્યું છે એ રીતે તમારે અહીંયા લખવાનું સ્કેલની મદદ છે અહીંયા લીટી દોરવાની અને બીજી વાર અહીંયા તમારે લખવાનું છે મેં એક વખત સ્ટાર્ટ કર્યું છે પણ તમારે આખો ઘડીયો અહીંયા એકવાર અને એકવાર અહીંયા લખવાનો છે આ ઘડીયો આપણો ફરીથી વાંચન કરીશું પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંતરી પંદર પાંચ વીસ પાંચે પાંચે પચીસ પાંચ છ ત્રીસ પાંચ સિત્તા પાંત્રીસ પાંચ અઠ્ઠા ચાલીસ પાંચ નવા પિસ્તાલીસ પાંચે દાન પચાસ તો તમે વારે વારે આ ઘડીઓ બોલશો તો તમને આ ઘડીઓ પણ મોઢે થઈ જશે એટલે કે તમારે એકથી પાંચ સુધીના ઘડિયા મોખી કરવાના છે અને પેપરમાં તમારે એકથી પાંચ સુધીના ઘડિયામાંથી કોઈ પણ ઘડિયાની ખાલી જગ્યા યા તો ઘડિયા પૂર્ણ કરવા માટે આવે તો તમને મૌખિક આવડતા હશે તો તમે લખી શકશો બરાબર તો તમારે એકથી પાંચ સુધીના ઘડિયા મોઢે કરવાના છે સમજી ગયા ને તો આપણા એકાનો ઘડિયો હોય કે પાંચાનો હોય કે ચારનો હોય કે ત્રણનો હોય

છ આ હોય તો ચાર શક કેટલા થાય ચોવીસ તો તમારે ચોવીસ લખવાના એ જ રીતે તમને અહીંયા પાંચ ગુણ્યા સાત આપે તો પાંચ ગુણ્યા સાત બરાબર ખાલી જગ્યા લી હોય તો પાંચ સીતા પાંત્રીસ એ જ રીતે પાંચ ગુણ્યા દસ હોય બરાબર ખાલી જગ્યા બતાવવી હોય તો તમારે પાંચે દાન પચાસ લખવાના તો જો તમને મૌખિક ઘડિયા વળશે તો તમે ખાલી જગ્યા પૂરી શકશો બરાબર તો તમારે આ રીતે ઘડિયા મૌખિક કરવાના છે